चरण महिमा मोटरे एन संत बिरला जाने रे ए जीरे लाखा वचन रे ए थके जे कोई ओय अधोरा हित प्रेम रस में सुमान रे ए जीरे लागा मोल रे वसन नो राखा मूल रे वसन नो महिमा मोटो। तो आ जगत ना दरेक संत पुरुषो ऋषि मुनि अने सदगुरु अने शास्त्रो दरेक नाम नो अने वसन नो महिमा नो दरेके वखाण गिरा से अने महिमा गायो से वसनो अने नामनो। तो नाम अने वसन आपणे जगतना दरेक व्यक्तिओ बोलता जोईए। आ जगतनी एके वस्तु एवी नथी के जे नाम विना सिद्ध होय। कोई पण वस्तुने सिद्ध करवी होय तो नाम बोलवू पड़े, अगर तो वसन बोलवू पड़े। तो आ वसन अने आ नाम थी बधी वस्तु सिद्ध थाय छे। परंतु ई वसन नो अने नाम नो महिमा केम नहीं? आ व्यवहारिक दिशा में जे आपणे व्यवहार करी रह्या छे ई वसन थी अने नाम थी व्यवहार करीए बधाय। कारण के नाम शब्द थी बोलाय, शब्द ने वसन कहेवाय। तो आ नाम अने वसन नो व्यवहारिक दिशा में आपणे जे उपयोग करीए नो महिमा केम नहीं अने आनो महिमा केम? आपणे जे नाम अने वसन बोलीए छीए ई बधाय परतंत्र नामो छे, स्वतंत्र नाम नथी। ई आदि अंतવાળા છે, ઈ વ્યભિસારી છે, એટલે એનો મહિમા ન હોય। આપણે વસન જેને માનીએ, જેને નામ માનીએ છીએ, એ વ્યવહારિક દિશાનું નામ છે, એ પારમાર્થિક સત્તાનું નામ નથી, પારમાર્થિક સત્તાનું વચન નથી। અને આ તો પારમાર્થિક સત્તાનું જે વસન છે, નામ છે, એનો મહિમા મોટો છે। અને આને કોણ જાણે? આવો કોઈ સંત વિરલો જે મહાપુરુષ કોઈ જ્ઞાની હોય ઈ આ વસનને જાણે। અને જીરે લાખા વસન થકી જે હોય અધૂરા, આ વસનથી અધૂરા એટલે આના જે અજ્ઞાની આને જે નથી જાણતા, આવા જે પુરુષો છે, આવા જે વ્યક્તિઓ છે, ઈ પ્રેમ રસને શું જાણે કે હું માણે? આપણા જીવનમાં જે પ્રેમ છે ને, પ્રેમનો રસ છે ને, આપણી વ્યવહારિક દિશામાં એ પ્રેમ હાચો નથી। પ્રેમ એક જ છે પણ એના સ્વરૂપ બે છે। આપણે જે પ્રેમ રાખીએ છીએ, પ્રેમ કરીએ છીએ, જેને આપણે પ્રેમ માનીએ છીએ, એ પ્રેમ નથી, એ વાસના છે। અને શુદ્ધ પ્રેમ છે ને, એ પરમાત્માનું સ્વરૂપ છે, એ હાસો પ્રેમ છે। એ આવા વસનના જે અધૂરા હોય એ વ્યક્તો નથી જાણી શકતા। એ
थकी ब्रह्माए श्रुति रचावे इन वसने पृथ्वी ठेराणी रे वचन रे रमेश सौद लोकमा ने जाने पुरुष ए पुराणी रे वसन नो महिमा मोटो ए लाखा आ वसन रमेशे सौदे लोकमा अने आ वसन थकी ब्रह्माए सृष्टि रसावी तो ब्रह्माए सृष्टि रसावी एटले शू ब्रह्मा विष्णु अने महेश आवा त्रण देवो से एम आपणी अंदर पण त्रण गुण से सत्वगुण रजोगुण अने तमोगुण सत्वगुण से ब्रह्मानु प्रतीक से रजोगुण से विष्णुनु प्रतीक से अने तमोगुण से शिवनु प्रतीक से तो आ सत्वगुण थी आ ब्रह्माए जे सृष्टि रचावी અને એ વસન જે છે એ વસનથી જ આ પૃથ્વી ઠેરાણી એને રાખા આ વસન રમે સૌદ લોકમાં સૌદે લોકમાં આ વસન રમી રહ્યું ગુંજી રહ્યું એનો વાસ છે તો સૌદ લોક ક્યાં આવ્યા આ જગતમાં આ સંસારમાં આપણે જ્યાં વિસરી છીએ જેને આપણે જગત કહીએ જેને દુનિયા કહીએ એમાં કઈ જગ્યાએ સૌદ લોક આવ્યા પણ આને જાણે કોણ એવા પુરુષ પુરાણી એટલે એવા કોઈ મહાપુરુષ એવા કોઈ જ્ઞાની પુરુષ એવા સંત પુરુષો હોય એ જાણતા હોય છે તો સૌદ લોક આપણા દેહની અંદર છે આપણું નખથી શિખા સુધી જે આપણું શરીર છે ને એમાં કંઠ છે આપણો આવ્યો ને મધ્યમાં કંઠ એ કંઠની ઉપર સાત લોક આવ્યા છે એ સાત લોક છે એ ઉદ્ધર્વ ગતિ છે અને નીચે પણ સાત લોક આવ્યા છે એ અધોગતિમાં લઈ જનારા છે એ સાત લોક તો સાત લોક ક્યાં આપણા બે હાથ બે પગ અને મળમૂત્ર ત્યાગ કરવાની બે ઇન્દ્રિયો અને નાભી આ સાત લોક જે છે એ નીચેના છે અને સાત લોક ઉપરના છે બે કાન બે આંખ બે નાક સ અને એક મુખ એ સાત એ આ સાત લોક છે એ ઉદ્ધર્વ ગતિ છે એ પરમ તત્વને પ્રમાણે અને આવડા નિશેના છે એ અધોગતિમાં નાખે તો આ સાતે લોકમાં વસન ગુંજી રહ્યું છે રમી રહ્યું છે પણ આ વસનની જેને આવે પ્રતીતિ તો આને જાણે કોણ કે આવા જે પુરુષ પુરાણી છે ને એટલે જ્ઞાની પુરુષ છે જે મહાપુરુષ છે સદગુરુ છે એ આને જાણી શકે છે વસનની જેને પ્રતીતિ આવે ઈ તો સોરાશીમાં એ જાવે રે એ જીરે લાખા વચન ને
ये भरोसे दे कोई वरते अनिसुरता सुनमा समावे रे मोल रे वसान लो महिमा मोटो ए लाखा आज वसन से आज नाम से यानी प्रतीति एटले जानकारी आनी जो जानकारी आवे आने जेम सेम जो समझी जाए अने ई जो पोतानी પોતા પદમાં એની સ્થિતિ જો આવી જાય તો એ 84માં નો જ આવે. તો 84 એટલે શું? આપણા વ્યવહારિક દિશામાં જે કહીશું 84 લાખ યોની એ તો બરોબર છે, 84 લાખ અવતાર છે, તો એ 84માં નો જાય એટલે શું? આ વસંતની જે પ્રતિ પામે તો એ 84માં નો જાય તો ક્યાં જાય? એ પોતે પોતાનું જે સ્વરૂપ છે, જે નામ છે, જે વસન છે, જે પોતાપદ છે, એમાં એની સ્થિતિ રહે. 84માં ન જાય એટલે 84 એટલે આપણો આ જે દેહ છે ને, એ 84 તહુનો આ દેહ છે. કારણ કે એક મુઠ્ઠી વાળો ને, એક મુઠ્ઠી 4 ઇંચની હોય તો 3 મુઠ્ઠીએ 1 વેંત થાય. આવી 2 વેતનો 1 હાથ થાય એટલે 24 તહુનો 1 હાથ થાય. અને પોતાને હાથે દરેક વ્યક્તિ 3.5 હાથનો હોય એટલે 24 તેરી 72 અને 12 બીજા 1/2 હાથના 72 ને 12 84. આ 84માં જ આપણો લક્ષ્ય હોય, આપણો લક્ષ્ય બીજે ક્યાંય ન હોય. એટલે દેહના અધ્યાસમાં જ આપણે હોઈએ. જો આપણે આપણા દેહના અધ્યાત્મથી છૂટવું હોય તો આવી જે વસનની જે પ્રતિતિ જે ગુરુ મહારાજ આવે એમાં જો રહે, એ વસનની જેને પ્રતિતિ આવે એટલે જેની જાણકારી આવે, જેની અનુભૂતિ થાય, એ 84માં કોઈ દી ન જ આવે. અને આ વસનને ભરોસે જે કોઈ વર્તે એની સુરતા છે ને શૂન્યમાં, એટલે કે શબ્દમાં. શબ્દ એટલે પોતાનું પોતાપદ, આત્મપદ. એ શૂન્ય દશા છે તો એની સુરતા આ શૂન્યમાં આવે. વસન સે શીશ ને સાટે એ તો અધુરિયાને એ નવ કેવું રે એ જીરે લખા અધુરિયા નર હશે વિષય ના ભોગી અને એને લાગે અસત સત દેવું રે એ જીરે લાગા મૂળ રે વસન લો વસન છે ને એ શીશને સાટે છે. જે પોતાનું શીશ જે સદગુરુને અર્પણ કરી દે ને એ આ વસનને, આ નામને, આ તત્વને પામી શકે. તો શીશ જો સદગુરુને શરણે આપી દે, અગર તો ધરી દે, તો પછી માણસ જીવતો રહે.
तो आ शू कहवा मांगे तो आपणू जे शीश छे ने एने हाटे जो आ नाम मळतो होय आ वचन मळतो होय तो शीश छे ई आपणो अहंकार छे आपणू हूं पद छे आपणू अभिमान छे ई अहंकार ई अभिमान जो सद्गुरु ने शरणे आपी दे तो एने हाटे आ मळे अहंकार माटको रणकोटा करतो होय तो आ वचन प्राप्त नथी थातो પણ આ આવા વ્યક્તિઓ બહુ ઓછા છે આ અધુરિયા વ્યક્તિઓ છે આ વસન છે ને એ જે પોતાનો અહંકાર નથી છોડતા એ અહંકારી અને અભિમાની માણસો હોય છે એ માણસોને આ વસન ન કહેવું આવું કહે છે કારણ કે એ અધુરિયા ન રહે છે વિષયના ભોગી વિષય ભોગમાં રમતા હોય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષય છે પાંચ વિષય છે એ જગત છે એ જગતમાં જેની સ્થિતિ છે જગતમાં સ્થિતિ હોય એને દેહ અધ્યાસ છૂટતો નથી અને આત્મ અધ્યાસ કાર્ય થતો નથી તો એને જે અસત વસ્તુ છે એ સત જેવી લાગે આ દેહ અસત જ છે દેહ ત્રણ કાળમાં રહેવો નથી કારણ કે એનો ધર્મ જ છે અસત જડ ને દુઃખરૂપ અને આત્માનો ધર્મ છે સચ્ચિત ને આનંદ સ્વરૂપ પણ એ દેહ છે એને સત લાગે અને આત્મ તત્વ એને અસત લાગે કારણ કે એ પામી ન શકે આ અધુરિયા વ્યક્તિઓ પામતા નથી નાદિયા વસન સે મોટું યન જાણે વિરલા વિવેકી પુરા રે એ જીરે લાખા ચલણ સે નિશેલે સતી એ લોયણ રામ બોલ્યા જનવર સે નૈણો માં નુરા રે એ લીરે વાખા મોળ રે વતન નો આ વસન છે ને એ આદિ અને અનાદિ એ મોટું છે આદિ અને અનાદિ એટલે શું કે એની કોઈ શરૂઆતે નહીં અને એનો કોઈ અંતે નથી અને એનો કોઈ નાદે નથી અને અનાદે નથી આવું જે વસન છે કારણ કે એ વાણી રહત વિચાર છે ત્યાં વાણી નો આવે મન વાણીનો વિષય નથી આ અનુભવ ગમ્ય પદ છે આ શાન છે આદિ અનાદિ એ શાન છે આ વસન છે એ શાન સ્વરૂપ છે એટલે એ મોટું છે અને એને જાણે કોણ આવા કોઈ વિવેકી જન છે ને પૂરા એ જાણે એટલે શેલનસિંહની શૈલી લો એને બોલ્યા કે જેના નૈણોમાં વરસે નૂરા જેના નૈણોમાં નૂર એટલે પ્રેમ છે જે આ તત્વ ઉપર પ્રેમ છે સદગુરુ ઉપર પ્રેમ છે એ જ આ વ્યક્તિ જાણી શકે એટલે લાખા આ મૂળ વસન છે એનો મહિમા મોટો છે એને તમે જાણી જાઓ અને પામી જાઓ તો તમારી લક્ષ ચોરાશી મટે સદગુરુ ભગવાનની